નમસ્કાર મિત્રો, કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચાંદડકી ગામની આજે વાત કરવી છે. અહીં સવાર સાંજ એક જ સ્થળ ઉપર એક સાથે બેસીને ગામના લોકો ભોજન લેતા હોય છે. આજે જ્યારે નાનો પરિવાર હોવા છતાં બધા ભેગા સાથે મળીને સાથે બેસીને જમતા નથી અથવા તો સમય પણ નથી મળતો, ત્યારે આ ચાંદડકી ગામના લોકો એક જ રસોડે જમે છે. ચાંદડકી ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવારો વસવાટ કરે છે. આ ગામની કુલ વસ્તી 11,000 જેટલી છે. ધંધા અને રોજગારને કારણે ગામના મોટા ભાગના યુવાનો બહાર રહે છે. ગામમાં હાલ અંદાજે 100 જેટલા જ વડીલો રહે છે, જે ખેતીના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે. આથી જમવાની કોઈ તકલીફ ન પડે તે માટે આખું ગામ એક જ રસોડે જમે છે. ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બંને ટાઈમનું ભોજન સાથે બેસીને લે છે. અને જો ગામમાં કોઈ મહેમાન આવે તો એનું પણ જમવાનું આ એક જ રસોડામાં બને છે. મિત્રો, એક તરફ પરિવાર આજે જ્યારે વિભાજન થઈ રહ્યું છે પરિવારનું, ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની જેમ રહી અને અન્ય ગામોને કે અન્ય શહેરોને પ્રેરણા આપી રહ્યા છે. આ ગામના લોકોને સો સો સલામ. મિત્રો, આજે આપણો દેશ સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યો છે. આજથી 10 વર્ષ પહેલાં PCM એટલે કે ફ્રેઝ કંટ્રોલ મોડ્યુલ ટેકનોલોજી જે આપણી પાસે નહોતી, આથી સમગ્ર રડાર એન્ટેના સિસ્ટમ આપણે વિદેશથી આયાત કરવી પડતી હતી. આ માટે વિદેશ ઉપર આપણે નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ છેલ્લા 10 વર્ષના સંશોધન પછી આપણે આજે રડાર એન્ટેના સિસ્ટમ પણ બનાવી શક્યા છીએ અને આ બાબતમાં આપણે આત્મનિર્ભર બની ગયા છીએ. આપને જાણીને આનંદ થશે કે ગાઝિયાબાદ સ્થિત ભારત સરકારની સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે CEL એને અત્યાર સુધીમાં 4.5 લાખ PCMનું ઉત્પાદન કર્યું છે. મિત્રો, આપને જણાવી દઈએ કે PCMનો ઉપયોગ વેપન લોકેટિંગ રડાર, ફ્લાઇટ લેવલ રડાર અને ટ્રેપ લેવલ રડાર એના માટે થાય છે. WLRનો ઉપયોગ ટેન્ક વગેરે જેવા જે શસ્ત્રો છે એમાં થાય છે. FLR ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ અને અન્ય હથિયારોમાં પણ ઇન્સ્ટોલ આને કરવામાં આવે છે. આપને જણાવતા આનંદ થાય છે કે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય હતા, ત્યારે તેમણે CEL ના તત્કાલીન જનરલ મેનેજર VS રાવ સાથે PCMની રચના વખતે કહ્યું હતું કે એક દિવસ PCM ભારતમાં જ બનશે. અને આજે કલામ સાહેબનો એ વિશ્વાસ આપણા વૈજ્ઞાનિકો સાકાર કરી બતાવ્યો છે. કલામ સાહેબને સો સો સલામ. હવે મિત્રો, વાત કરીએ માંડલ તાલુકાના નાના ઉભરા ગામની. અમૃતભાઈ નામના વ્યક્તિ જે ભણવામાં ખૂબ હોશિયાર હતા, આગળના અભ્યાસ માટે એને વલ્લભ વિદ્યાનગર જવું હતું, પણ મોટી મૂંઝવણ એ હતી કે રહેવા જમવા અને ભણવાના ખર્ચની વ્યવસ્થા એની પાસે નહોતી. પિતાની મજૂરીની આવકમાંથી ખર્ચો નીકળી શકે એમ નહોતો. આવા સમયે ગામના લોકોએ અમૃતભાઈને મદદ કરી. ગામના અમુક લોકોએ સાથે મળી અને એના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો. બસ તે જ દિવસથી અમૃતભાઈએ સંકલ્પ કર્યો કે હું લોકોની મદદથી આગળ અભ્યાસ કરવાનું મારું સપનું પૂરું કરી શક્યો છું. તો હવે જ્યારે હું કમાતો થાઉં ત્યારે મારે આગળ અભ્યાસ કરવાના અને અન્ય વિદ્યાર્થીઓના સપના પૂરા કરવા છે. અમૃતભાઈને 1927માં પશ્ચિમ રેલવેમાં નોકરી મળી. આજે તેઓ રેલવેમાં પાઇલોટ છે. છેલ્લા 33 વર્ષથી પોતાના પગારની મોટા ભાગની આવક જરૂરિયાતમંદ તેજસ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. આજે પણ 1.25 લાખનો માસિક પગાર હોવા છતાં ઘરથી 8 કિલોમીટર દૂર ઓફિસ જવા આવવા માટે કાયમ સાયકલનો ઉપયોગ કરે છે. એને 4 વ્હીલ પોસાય એમ છે, પણ 4 વ્હીલના પૈસા બચાવી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ માટે આ અમૃતભાઈનો એક શુભ સંકલ્પ છે. અમૃતભાઈ પટેલના આ શુભ સંકલ્પને સો સો સલામ. મિત્રો, પોઝિટિવ ન્યૂઝમાં બસ આજે આટલું જ. ફરી મળીશું આવતા અંકમાં. નમસ્કાર.